નમસ્કાર બાળ મિત્રો પુરુષાર સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને બધાને હેપી ન્યૂ યર ન્યૂ યર્સના તો હવે આજે આપણે ધોરણ પહેલું વિષય ગુજરાતી પાઠ સાતમો ચપટી વાગી ભણવા જઈ રહ્યા છીએ તો રેડી બધા તો બાળકો હવે પાઠ સાતમો ચપટી વાગી કાઢી બધાએ કવિતા સરસ તો ચલો હવે મારી સાથે પહેલાં તો આપણે થોડુંક વાંચીએ

દોડતા કૂદતા ચપટી વગાડું ખાતા પીતા ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે તો પહેલાં તો બાળ મિત્રો ચપટી એટલે શું તમને બધાને આવડે છે ચપટી વગાડતા હે ચલો વગાડીને બતાવો છો કેવી રીતના વાગે તમારો અંગૂઠો અને બીજા નંબરની આંગળી ભેગી કરી અને ચપટી વગાડવાની ટ્રાય કરો જોઈએ વાગે છે આવો અવાજ આવશે જો આવ્યા બધાને એવો અવાજ આવવો જોઈએ ત્યારે તમને એમ કહી શકાય કે ચપટી વગાડતા આવડી ગઈ બધા ટ્રાય કરજો જેને આવડે છે એને સરસ ને નથી આવડતી શીખજો કે ચપટી કેમ વાગે તો હવે આ કવિતામાં ચપટીનો ઉલ્લેખ છે અને એક બાળક છે એને હજી નવી નવી ચપટી વગાડતા આવડી છે તો એ ખૂબ જ હરખાય છે કેમ કે આપણને કોઈ પણ નવી વસ્તુ આવડી શીખીએ એટલે આપણને એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય અને હરખ આવે કે આપણને એ વસ્તુ આવડી ગઈ છે તો આપણે બધાને કરીને બતાવીએ અને વારંવાર કારણ વગર પણ એ વસ્તુ આપણે કરીએ બરાબર ને તો હવે એક બાળક છે ને ચપટી વગાડતા આવડી ગઈ છે એટલે એ ચપટીના વખાણ કરે છે અને વારંવાર વગાડી તો એમ કે છે ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે એટલે કે હાલતા ને ચાલતા એ ચપટી વગાડે છે એટલે એની ચપટી કેવી સરસ મજાની વાગે છે ચપ 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 કેમ વાગે છે ચપ 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 હાલતાં ચાલતા ચપટી વગાડું લખતા વાંચતા ચપટી વગાડું હું કે ગમે તેમ કરતો હોય હાલતો હોય ચાલતો હોય લખતો હોય વાંચતો હોય તો હું મારું ચપટી વગાડવાનું છે એ હંમેશા ચાલું જ રહે છે દોડતા કૂદતા ચપટી વગાડું ખાતા પીતા ચપટી વગાડું હું દોડતો હોય કૂદતો હોય રમતો હોય જમતો હોય જમતો હોય કે પછી પાણી પીતો હોય ગમે તે કરતો હોય તો પણ મારું ચપટી વગાડવાનું છે એ હું ચાલુ જ રાખું છું હંમેશા ચપટી વગાડતો જ રહું છું મને ચપટી વગાડવાની ખૂબ જ મજા પડે છે પછી આગળ છે ભાઈના કાનમાં ચપટી વગાડું બહેનના કાનમાં ચપટી વગાડું પપ્પાના કાનમાં ચપટી વગાડું મમ્મીના કાનમાં ચપટી વગાડું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે હવે આગળ એમ કે છે કે હું તો મારા ભાઈના કાનમાં પણ શું કરું છું ચપટી વગાડું છું એની કાન પાસે મારો હાથ લઈ જઈ અને હું ચપટી વગાડું છું બહેનના કાનમાં પણ ચપટી વગાડું છું પછી એમ કે છે કે મારા પપ્પાના કાન પાસે પણ મારો હાથ લઈ જઈને હું ચપટી વગાડું છું મમ્મીના કાનમાં પણ હું ચપટી વગાડું છું ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રહે એને ખૂબ જ મજા આવે છે એટલે બધાના કાન પાસે જઈ અને પોતાની ચપટી વગાડી અને સંભળાવે છે કે જુઓ મને ચપટી વગાડતા આવડી ગઈ અને એમાંથી કેવો સરસ મજાનો અવાજ પણ આવે છે હવે એના પછી બાળ મિત્રો પેજ નંબર ચીમોતેર પાછળના પેજે કઈ ટું બધાએ તો હવે એમાં મૌખિક ઉત્તરો આપવાના છે તમારે તમારી રીતે જવાબ બોલવાના છે ખાલી લખવાના નથી જવાબ બોલવાના જ છે ઓકે તો હું પ્રશ્ન પૂછું તમે તમારી રીતે જવાબ બોલજો કે જો તમને ચપટી વગાડતા આવડતી હોય તો તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો બોલો જો જવાબ હમ સરસ પછી બીજું તમારી મમ્મીનું નામ શું છે બધાની મમ્મીનું અલગ અલગ નામ હશે એટલે બધાએ બોલવાનું છે ઓકે પછી તમારા પપ્પાનું નામ શું છે પછી તમારા ભાઈનું નામ શું છે તમારી બહેનનું નામ શું છે ભલે સગા ભાઈ બહેન ન હોય તો કાકા બાપા મામા ફઈ માસી કોઈપણના ભાઈ બહેન હોય એનું નામ બોલવાનું ઓકે તમારાથી મોટું કોણ છે ભાઈ કે બહેન પપ્પાના બહેનને શું કહેવાય મમ્મીની બહેનને શું કહેવાય પપ્પાના ભાઈને શું કહેવાય મમ્મીના ભાઈને શું કહેવાય બરાબર એટલા આપ જવાબ બોલવાના તમારે તો બાળકો હવે નીચે જુઓ કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો તો વચ્ચે એક ગોળ રાઉન્ડ છે એમાં ઘરનું ચિત્ર છે દેખાય છે બધાને હવે એમાં તમારે શું કરવાનું કે તમારે એમ સમજવાનું છે કે એ ઘર છે એ તમારું ઘર છે બરાબર હવે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો જે એરો કરેલો છે એ તમારી પોતે બરાબર તમે પોતે એમાં રહો છો એટલે તમારો એરો એની સાથે જોડેલો છે એના પછી ઉપર જોઈએ તો પપ્પાનું ચિત્ર છે તમારા ઘરમાં તમારી સાથે પપ્પા રહેતા હોય તો એને એની એરો કરી અને જોઈન્ટ કરી દેવાના ઓકે પછી મમ્મી તો મમ્મી રહેતી હોય તો મમ્મીને બી જોઈન્ટ કરી દેવાના પછી ભાઈ જો હોય તો જોઈન્ટ કરો પછી દાદી દાદી તમારા ઘરમાં તમારી સાથે રહેતા હોય તો એને પણ એની સાથે એરો કરી અને ઘર સાથે જોઈન્ટ કરી દેવાના બરાબર અને પછી દાદા જો તમારી સાથે તમારા દાદા રહેતા હોય તો એને પણ ઘર સાથે જોઈન્ટ કરી દેવાના તો બાળકો હવે પેજ નંબર પિંચોતેર એની ઉપર જો કહો તો એક ચિત્ર વાર્તા છે એના ઉપર આપણે આખી દિનચર્યા છે કે પહેલું ચિત્ર જુઓ કે તમે સવારે ઉઠો ક્યારે સૂરજ ઉગે ત્યારે આપણે ઉઠીએ પછી બીજું ઉઠીને આપણે શું કરીએ નાઈએ ધોઈએ બરાબર નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી શું કરીએ કે દાદીને પૂજા પાઠમાં મદદરૂપ થઈએ બરાબર પછી પૂજા પાઠ થઈ જાય પછી આપણે ચોથું ચિત્ર શું કહે છે કે દાદા પાસે બેસીએ અને વાર્તા સાંભળીએ ચર્ચા વિચારણા કરીએ બરાબર દાદા કંઈ વાર્તા કરતા હોય તો શાંતિથી બેસીને સાંભળીએ તો હવે એના પછી છે કે મમ્મી પપ્પા બેઠા હોય તો આપણે એને પાણીનો ગ્લાસ ભરી અને આપીએ પાણી પીવા માટે પછી એના પછીના ચિત્રમાં શું કરે છે તો કે પપ્પા સાથે બગીચામાં ફૂલ છોડવાને પાણી પીવડાવે છે એનું ધ્યાન રાખે છે પપ્પાને કામમાં મદદ કરે છે એના પછીનું ચિત્ર જુઓ તો ઢીંગલી છે એક તમારા જેવી નાની નાની એના મમ્મીને શાકભાજી ધોળાવવામાં રસોઈ બનાવવામાં હેલ્પ કરે છે મદદ કરે છે અને એના પછી છેલ્લું ચિત્ર છે દાદા એને બહાર હાથ પકડી અને ફરવા લઈ જાય છે તો એ કેવી શાંતિથી એના દાદા ભેગી બહાર એક સાઈડમાં ચાલે છે દેખાય છે ભાગમ ભાગ નથી કરતી બરાબર તો આપણે આટલું શીખવાનું બધી સારી ટેવો આપણામાં આવવી જોઈએ તો બાળ મિત્રો હવે પેજ નંબર છોતેર એમાં શું કરવાનું છે કે ઓળખો અને રંગ પૂરો પેલું ચિત્ર છે એ લસણ છે લસણનું ચિત્ર છે દેખાય છે સફેદ કલરનું પાછળ બરાબર તો હવે લ લસણનો લ એમાં પેલો લ છે એમાં પીળો કલર કરેલો છે દેખાય છે હવે નીચે જેટલા અક્ષરો છે ને એમાં તમારે લ લસણનો લ ગોતી અને એમાં પીળા કલરથી આખું રાઉન્ડ ભરી દેવાનું રહેશે ઓકે પછી નેક્સ્ટ જુઓ ચિત્ર ટમાટરનું છે તો એમાં ટમાટરનો ટ ગોતી અને એને પણ પીળો કલરથી ભરી દેવાનું છે ચલો એટલામાં રંગ પૂરી લઈએ બધાય તો બાળકો એવી જ રીતે નીચે જુઓ ચ ચકલીનો ચ છે એમાં પીળો કલર કરેલો છે એમાં ચત્રી ચકલીના ચિત્રમાં જેટલા ચ દેખાય તમને એના સર્કલમાં યલ્લો કલર આપણે ભરી દેવાનો છે ઓકે પછી એના પછી ખમીસ ખમીસ એટલે શર્ટ શર્ટનું ચિત્ર દેખાય છે ને તમને એમાં ખ ખમીસના ખ જેટલા હોય ને એટલા ગોતી અને એમાં કયો કલર કરવાનો છે